जम्मू कश्मीर पोलीसे हमणा एक एवा ठगनी धरपकड़ करी छे जेना कारनामा जोईने सुकेश चंद्रशेखर पण विचारमां पड़ी जाय। गुजरातमां रहेता आ ठगनुं नाम छे किरणभाई पटेल। तेओ पोताने वडाप्रधान कार्यालय एटले पीएमओना उच्च अधिकारी कहेता हता। आ दावा साथे तेणे जम्मू कश्मीरना समग्र सरकारी तंत्रने मूर्ख बनाव्युं छे। पण ए किरण पटेल कोण छे, तेने आवुं केम कर्युं અને તંત્રને મૂર્ખ બનાવવું આટલું સહેલું ક્યારથી થઈ ગયું? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ। કિરણ પટેલ નકલી પીએમઓ ઓફિસર બની જમ્મુ કાશ્મીર પહોંચી ગયો હતો। ત્યાં જબરજસ્ત મજા માડી, ખૂબ ફર્યા, મોંઘી હોટલમાં રોકાયા અને એલઓસી પણ પહોંચી ગયા। આ દરમિયાન તેને પ્રશાસન તરફથી અંગત સુરક્ષા પણ મેળવી। આ ઉપરાંત ગુજરાતના આ ઠગે જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી। ત્યાં સુધી કોઈને ખ્યાલ જ ન આવ્યો કે આ તો ઠગ છે। કિરણભાઈ પટેલ પીએમઓમાં એડિશનલ ડિરેક્ટર પદ પર છે તેવો તેનો દાવો હતો। જે પીએમઓના એડી બનીને ત્યાં પહોંચ્યા હતા તે ઓક્ટોબરથી કાશ્મીર ઘાટીમાં ફરી રહ્યા હતા અને તે દરમિયાન તેને ઉરીમાં એલઓસી પાસે આર્મી કમાન્ડર પોસ્ટથી શ્રીનગરના લાલ ચોક સુધી મુસાફરી પણ કરી હતી। તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર તેને મૂક્યા હતા અને તે વિડીયો જોઈને આપણને પણ સવાલ થાય કે મૂર્ખ બનાવવું આટલું સહેલું થઈ ગયું છે। એ વિડીયોમાં એ મજા લેતા દેખાય છે, આજુબાજુ કમાન્ડો છે અને ખૂબ જ આસાનીથી તે ફરી રહ્યા છે ત્યાં। તો એ વિડીયો જોઈએ પહેલાં। શ્રીનગરના નિશાંત પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। રિપોર્ટ અનુસાર એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે આરોપી આ પોલીસ સ્ટેશન વિસ્તાર અને કાશ્મીરની ઘાટીમાં અન્ય વિસ્તારોમાં અલગ અલગ ગતિવિધિમાં સામેલ હતા। આ દરમિયાન તેમણે સરકારની સુવિધાઓનો આનંદ માણ્યો છે, લક્ઝરી હોટલમાં રોકાયા છે। તેની સુરક્ષા માટે પીએસઓ કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી। એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિરણભાઈ પટેલના નામ છેતરપિંડી તરીકે આવ્યું છે। તેમના પિતાનું નામ જગદીશભાઈ પટેલ છે, ગુજરાતનો તે રહેવાસી છે અને આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેને કાશ્મીરની ખાણમાં અલગ અલગ વિસ્તારોમાં ગુનાહિત ઇરાદાની સાથે ફર્યો છે। પોતાને ભારત સરકારના વરિષ્ઠ અધિકારી તરીકે ગણાતો આ ઠગ પોતાના ટ્વિટરના બાયોમાં લખે છે કે તે પીએચડી કરી છે, પરંતુ તે સત્ય છે કે નહીં તે કોઈને ખ્યાલ નથી। ગુજરાતના આ ઠગના કારનામાએ જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસનને શરમમાં મૂકી દીધું છે। આ મામલે અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે, પરંતુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કિરણ પટેલ સાથે ભારતીય દંડ સહિતના આઈપીએસ કલમ 419, 420, 467, 471 હેઠળ કેસ નોંધ્યો છે। પણ શું ખરેખર તંત્રને મૂર્ખ બનાવવું આટલું સહેલું થઈ ગયું છે? કોઈ વ્યક્તિ નકલી પીએસઆઈની ટ્રેનિંગ લેવા માટે કરાય એકેડમી પહોંચી જાય છે, એક વ્યક્તિ પીએમઓના નામ પર ઝેડ સિક્યોરિટીમાં ફરે છે એ પણ જમ્મુ કાશ્મીરમાં, આ તમામ ઘટનાઓ ગુજરાત અને પીએમ બંનેના નામ બગાડે છે। નમસ્કાર।